હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અબકી બાર નવોદય પાસ મિત્રો આપણું સ્વપ્ન નવોદયમાં છે નવોદયમાં શિક્ષણ લેવાનું છે તો ખાસ એના માટે આપણે ડેલી પાંચ વાગે વિડીયોના માધ્યમથી આપણે મળીએ છીએ અને મિત્રો હમણાં આપણે પૂછાયેલા ખાસ નવોદયની અંદર જે પૂછાયેલા પેપર છે એનું જ આપણે રિવિઝન કરતા હતા જે અંતર્ગત બે હજાર ચૌદનું પેપર આપણે કમ્પ્લીટ કર્યું ત્રણ વિડીયોના માધ્યમથી અને બે હજાર અને પંદર આ બંને પેપર મિત્રો ત્રણ ત્રણ ભાગમાં આપણે સેમજ્યા વિડીયોના માધ્યમથી અને પેપરની પીડીએફ મિત્રો તમારે જોતી હોય તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણને મળી જશે અથવા નેટ ઉપરમાં મિત્રો અપેક્ષા ડોટ જ્ઞાન રૂપે લખશો તો પણ તમને નેટ ઉપરથી ડાઉનલોડ કરી લેજો મિત્રો આ પેપર અમે ટોટલ છ જ પેજની અંદર મિત્રો છ પેજમાં એટલે તમારે પ્રિન્ટ ત્રણ પેજની જ કાઢવી પડે છ પેજની અંદર અમે ખાસ બનાવેલા છે અને વિથ આન્સર કી મુખ્ય વસ્તુ હોય મિત્રો તો એ જવાબો અત્યારે ક્યાંય તમને જવાબો મળતા નથી ઓકે શું હોય ને એકદમ ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને અમે આન્સર કી અને પેપર તમારા માટે બનાવ્યા છે તો ખાસ એ પેપર મેળવી લેજો બધું ફ્રી છે અને વિડીયો પણ તમને અમે ફ્રી આપીએ છીએ એટલે ખાસ નવી અપડેટ એ પણ છે કે જે જવાહર નવોદયની વર્ષ બે હજાર વીસ એકવીસની એક્ઝામ હતી એની ડેટ મિત્રો અગિયાર આઠ સંભવિત છે મિત્રો જે સાત આઠ હતી એને બદલે હવે કંઈક અગિયાર આઠની અપડેટ આપણને મળેલી છે તો જ્યારે લેટર આવશે એટલે આપણે ગ્રુપમાં પણ નાખી દઈશું પણ ખાસ આઠમા મહિનાની અંદર એક્ઝામ છે એ પાકું છે તો જે પણ બાળકોએ અભ્યાસ મૂકી દીધો હોય નવોદયની તૈયારી ધીમી કરી દીધી હોય મિત્રો એ ખાસ દોડવા લાગી જાજો મિત્રો દોડવા લાગી જાજો યાદ રાખજો એ જ મિત્રો સફળ છે કે છેલ્લા બોલે મિત્રો છેલ્લા બોલે મારે છક્કો મારવો છે ને આ તાકાત હશે ને એ જ મિત્રો વિજેતા બનશે ઓકે આપણને ખ્યાલ છે મેચની ક્રિકેટના મેચમાં છ બોલમાં જો પંદર રન કરવા હોય અને ધોની હોય કોહલી હોય હાર્દિક પાંડ્યા હોય તો આપણને ખ્યાલ છે કે છક્કો મારીને મેચ તાકાત છે એમ આપણી પાસે મિત્રો એવી તાકાત હોવી જોઈએ કે નવોદય પાસ થવું છે મારું સપનું છે તો મિત્રો આપણી પાસે જે વધેલા ખાસ મિત્રો આપણી પાસે હવે વધેલા છે પચીસ દિવસ છે પચીસ દિવસમાં બેસ્ટ કામ કરવું સિક્સ મારી દઉં જેથી કરીને મારા પિતાનું મુખ છે હરખવા લાગે મારા માતાના સપના છે પૂર્ણ થાય મારા ગુરુજીએ જોયેલા સપના પૂરા થાય ને ખાસ અમે એક વર્ષથી સતત તમને ઓનલાઈન ફ્રી લેકચરના માધ્યમથી ક્લાસ કરાવીએ સાતસો વિડીયો મિત્રો આપણે ફ્રી આપ્યા છે બસો તમારી ટેસ્ટ ફ્રી આપી છે આ બધું મિત્રો પરિણામ રૂપે અમારું એક જ લક્ષ્ય છે કે તમે પાસ પાસ ઓકે ઓકે બાર ને આજના વિડીયો મિત્રો પેપર કટિંગ વિભાગ એક મિત્રો જે વિભાગ એક છે નવોદયની અંદર વિભાગ એક જેમાં ચાલીસ પ્રશ્નો પૂછાય છે અને પચાસ ગુણ છે ને ઘણા બધા બાળકોને પેપર કટિંગ મિત્રો આ પેપર કટિંગમાં તકલીફ પડે છે

અને ભાગ ત્રણ બોર્ડ ઉપર સરસ મેં તમને સમજાવ્યું છે ને આજે ચોથો ભાગ સમજીએ ચાલો મિત્રો શેર કરી દો તમારા તમામ મિત્રો સુધી આપણો વિડીયો આજનો શેર કરો સરસ મિત્રો આજે આપણે પેપર કટિંગ છે એને આપણે સરસ રીતે એક ટ્રીકની મદદથી સમજવા પ્રયાસ કરશું ઓકે મિત્રો અહીંયા પહેલો જ દાખલો તમારી સામે છે અહીંયા મિત્રો પહેલી વસ્તુ એ જે શીખવાની પેપર કટિંગમાં મિત્રો કોઈ લોજિક આપણે થોડુંક લોજિક લોજિક જો કામ કરશે તો તમને આવા દાખલા સરળ બનશે મિત્રો બહુ ઓલું કરવાનું નથી અહીંયા મિત્રો લોજિક શું છે ખોટા જવાબો હોય ને ખોટા ખોટા જવાબો જવાબો દૂર દૂર કરો પહેલું કામ તમે તમે આકૃતિ વખતે મિત્રો કરી કઈ રીતે પ્રશ્નચિત્ર ની અંદર જે ચોરસ આપેલું છે મિત્રો આ રીતે ચોરસ છે કે આ રીતે ચોરસ કઈક બને છે પેલા એ નક્કી કરી લો કયું ચોરસ તમને આપ્યું છે આ એ છે અને આ બી તમને કયું ચોરસ તમને આપેલું છે પ્રશ્નચિત્રમાં આ અહીંયા જોઈ શકો છો આ તો એ વાળું કે બી વાળું તો સમજી લે મિત્રો બી વાળું ચોરસ છે ને એવું આપણને મળેલું છે એ વાળું તો છે નહીં આ રીતે સિમ્પલ ચોરસ બને છે ને એવું ચોરસ અહીંયા આપેલું છે નહીં તો ઓપ્શનમાંથી મિત્રો એ નીકળી ગયો ડી નીકળી ગયો હવે વૈદા કેટલા બી ને સી બી ને સી મિત્રો આ રીતે મિત્રો કંઈક આ રીતે ચોરસ બનતું હોય છે એવું ચોરસ જોવા મળે છે ઓકે હવે અહીંયાથી મિત્રો શું કહે છે હવે રકમ તરફ આપણે આગળ વધીએ જે પ્રશ્ન છે એને આપણે જોઈએ અહીંયા મિત્રો પહેલું ચોરસ આ રીતે છે હવે અહીંયા વચ્ચેથી મિત્રો આપણે પહેલી જ પહેલી ચિત્ર અહીંયા દેખાય છે કે વચ્ચેથી આ રીતે બેન્ડ અહીંયાથી મિત્રો એરો છે એનો મતલબ અહીંયા આપણે બેન્ડ વારવારનું છે તો અહીંયા મિત્રો તુટક તૂટક રેખા દોરી અને અહીંયા મિત્રો આપણે એરો મારે એનો મતલબ આકૃતિમાં આ રીતે હવે મિત્રો આપણી જે પહેલું જ કામ થશે એ શું થશે મિત્રો તો અહીંયા આપણે જોઈ શકો છો કે અહીંયા આ રીતે તમારી સામે ચિત્ર આકૃતિ આ રીતે તમારી પાસે કાગળની ઘડી બનશે ઓકે હવે બીજું કામ શું છે મિત્રો અહીંયા જો લીટી અહીંયા વચ્ચેથી મિત્રો અહીંયાથી તમારે આ બાજુ અહીંયા વાળવાનું છે તો તમારી પાસે મિત્રો ખાસ કેવી 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 આકૃતિ બનશે એ ખાસ કલ્પના કરો મિત્રો ખાસ મિત્રો તમે કલ્પના કરો કેવી આકૃતિ બનશે તમે વિચારો ઓકે તો અહીંયાથી મિત્રો આમ આપણે વાળીએ છીએ હવે એ ત્રીજું ત્રીજી આકૃતિ છે મિત્રો એના અહીંયા શું છે મિત્રો અહીંયા કટ આપીએ એટલે આ કટ આપણે ખોલવાની છે હવે મિત્રો આકૃતિને આપણે ખોલીએ શું કરશું મિત્રો અહીંયા આપણે બોર્ડ ઉપર તમારું ધ્યાન કેમ કે આ બધી જ વસ્તુ લોજિકલી છે તમને અહીંયા સમજાઈ જાય છે મિત્રો પણ એક્ઝામ સમયે તમને આ વસ્તુ સમજાતી નથી ઓકે અહીંયા મિત્રો જો તમે કદાચ લોજિકલી વિચારીએ જવાબ તો હું તમને આનો જવાબ આપી શકું કયો જવાબ આવશે મિત્રો અહીંયા અંદરની સાઈડ છે ને વળતું રહું છું કેમ કે અહીંયા આ કટ આપીએ એટલે મિત્રો આ કટ અહીંયા ખુલશે એટલે અહીંયા આમ બનશે અને આ કાગળ આમ ખુલશે એટલે આખા ખો આમ ખુલે એટલે અહીં ગોળ અહીંયા વચ્ચે ગોળ હોય એ જવાબ છે વચ્ચે ગોળ કોને વચ્ચે ગોળ હોય ને આ રીતે આકૃતિ કાગળ આપણો આ રીતે હોવો જોઈએ વચ્ચે ગોળ હોય તો લોજિકલી જો વિચાર જવાબ બી આવે બહુ લાંબી મિત્રો બીજી કંઈ મગજને કસવાની જ જરૂર નથી આપણો જવાબ બી આવશે કઈ રીતે તો આ એક લોજિક આપણે ખોટા જવાબ આ નહીં આવે આ નહીં આવે હવે બી અને સી ની અંદર મિત્રો ની અંદર ચોરસ છે આપણે ચોરસ નથી અંદર વર્તુળ બને છે તો આપણો જવાબ શું બની ગયો મિત્રો વિચારો આપણો જવાબ શું બની ગયો બી સમજાઈ ગયું મિત્રો તો હા પાડો અહીંયા મિત્રો જો આ આ જ વસ્તુને આપણે અહીંયા ખોલીએ ઓકે અહીંયા ખોલીએ પછી અહીંથી આમ ખુલે છે તો આ આ ઘડિયાખી આમ ખુલશે એટલે અંદર વર્તુળ આવશે એટલે આપણો જવાબ બનશે બી જો સમજાય તો હા પાડો મિત્રો ખાસ પેપર કટિંગ્સમાં તમ તમારે આ જ રીતે મિત્રો થોડુંક વિચારીને એક દાખલો તમને આપું છું હોમવર્કમાં મિત્રો વિચારજો શું હોય દાખલો તમારે જાતે મિત્રો આ એક દાખલો કરવાનો રહેશે ઓકે ત્યાર પછીનો મિત્રો એક દાખલો ત્રીજો જોઈએ આ પણ દાખલો તમારે સરસ રીતે વર્તુળનો છે મિત્રો વર્તુળ છે અહીંયા આ રીતે આપણે વર્તુળને જોઈએ છે તો મિત્રો અહીં વર્તુળ આ રીતે આપણે જોઈએ અને સાથે સાથે મિત્રો કાતર અને કાગળ બે સાથે રાખજો કાતળે રાખજો અને કાગળ પણ તમારી સાથે રાખવાનો છે પછી આપણે લોજિક મિત્રો એક વસ્તુ અત્યારે ઘરે છે તો એક કરીએ કાતર અને કાગળથી પણ લોજિકલી જે મેં કીધું ને ખોટા જવાબ ખોટા જવાબો દૂર કરતા આવડી જાય તો તમને મિત્રો કાંઈ જ પ્રશ્ન રહેશે નહીં ઓકે હવે આ કાગળને મિત્રો અહીંયાથી બેન્ડ વારીએ છીએ એટલે આ રીતે આપણી પાસે કાંઈક ચિત્ર આ રીતે મિત્રો અર્ધ મળે છે અને અહીંયાથી મિત્રો યાદ રાખજો હવે મિત્રો આ જે ઘડી છે એ અહીંયા સુધી વાળવાની છે અહીંયાથી ઘડી આ બાજુ દેખાય છે મેં બે વખત વચ્ચે એટલે મિત્રો વચ્ચેની સાહેબ અહીંયાથી કાગળ અહીંયા વારવાનું ને અહીંયાથી આમ એટલે કંઈક આવું ચિત્ર તમારી સામે આવે ને મિત્રો અહીંયા આપણે કટ મારવાની હવે આ કટ આપણે મારીએ યાદ રાખજો મિત્રો અહીંયા આપણે કટ મારવાની થાય છે ઓકે અને લાસ્ટની ટાઈમ મિત્રો અહીંયા આપણે કટ મારી દેખાય છે તમને ત્રિકોણ અહીંયા ત્રિકોણ માર્યું હવે એ ખુલશે એટલે આ બાજુ ખુલે એટલે મિત્રો અહીંયા આ જે બાજુ ખુલશે એટલે એ કટ ક્યાં કંઈ ઉપર જશે ઓકે અને આ બાજુ જ્યારે ખુલશે એટલે આ રીતે વચ્ચે ચોરસ બનશે અને ચારે ખૂણે આ રીતે તમે જોઈ શકો છો ત્રિકોણ પડશે અહીંયા મિત્રો સામે જ અહીંયાથી આમ પછી અહીંથી આમ આખે આખું તમે જોઈ શકો છો તો મિત્રો આનો જવાબ છે ઓકે હવે આપણે પ્રશ્નને લોજિકલી સમજી લઈએ તો શું કહેવા માંગે છે કે આ જ્યારે ચિત્ર અહીંયાથી અંદરની સાઈડ મિત્રો ચોરસ બને છે પહેલી વસ્તુ આ જે કટના આધારે આ લીટીના આધારે એટલી આપણને ખ્યાલ આવે અંદર ચોરસ બને છે તો જવાબ શું હોવો જોઈએ મિત્રો આ આ રીતનો ચોરસ નથી આવો ચોરસ છે તો સી નહીં હોય ઓકે એ પણ નથી હવે બી અને ડી ની વાત કરીએ તો બીની અંદર મિત્રો અહીંયા અહીંયા જો આ ઉપર ગોળ મિત્રો અહીં ક્યાંય ઉપર ગોળ આપેલી કટિંગ છે ને એટલે ઓટોમેટિક તમે કટ જો કોઈ મિત્રો લોજિકલી જો તમે કાગળ અને કટિંગ પણ ન કરો તો પણ તમને ખ્યાલ આવે આપણો જવાબ ડી બને છે શું બને છે મિત્રો ડી આપણો જવાબ બને છે મિત્રો આવી જ વધારે પ્રેક્ટિસ કરવી હોય મિત્રો તમારે તો અપેક્ષા જ્ઞાનકી અમારી બુક મિત્રો અપેક્ષા જ્ઞાનકી બુક જેની અંદર માનસિક યોગ્યતા કસોટીના એક હજાર આકૃતિ અને મિત્રો દરેક આકૃતિ દસ વિભાગ છે દસ ભાગ દરેકની મિત્રો બે ટોટલ અમે વીસ ટેસ્ટ લીધી છે મિત્રો આકૃતિની દસ દસ પ્રશ્નોની મિત્રો મેં ટેસ્ટ આપી છે અને એ પણ સરસ અને ગણિતની દરેક ચેપ્ટરની વીસ ચેપ્ટર છે એના ત્રણ ટેસ્ટ વીસ તેરી સાઈઠ અને પ્લસ મિત્રો મિશ્રણ મિક્સ એટલે આપણે મિશ્રણ કહી શકાય અલગ અલગ ચેપ્ટર એકથી પાં એકથી વીસ ચેપ્ટરની મિક્સ એકથી વીસ પ્રકરણની મિસ્ટ મિક્સમાં આપણે પચાસ ટેસ્ટ લીધી એટલે એકસો દસથી વધારે ટેસ્ટ તમને ગણિતની મળશે અને ફકરાની વાત કરીએ તો ફકરા પણ મિત્રો સો ફકરા છે પાસઠ ફકરા તો વિડીયોના માધ્યમથી આપણે ક્યુઆર કોડ આપ્યા છે અને મિત્રો પચાસ ફકરાની આપણે ટેસ્ટ આપી તો એ પણ તમને બધું મિત્રો ઓનલાઈન બધું તમને ફ્રી મળે છસો વિડીયો મળે છે અને મેથ્સ માટેની આ બુક છે જેમાં ત્રણ હજાર દાખલા છે આ પણ બુક મેળવી લેજો આ મોડલ પેપર છે જે અત્યારે મિત્રો તમને ખૂબ કામ લાગશે ઓકે તો આ બુકના પણ બસો પચાસ રૂપિયા આ બુક લે તો પણ બસા પચાસ અને એકસો સાહીઠ રૂપિયા આ મોડલ પેપર આપને ઈચ્છા પડે તો ઓનલાઈન મિત્રો આપ મંગાવી શકો છો ચાલો મિત્રો હવે એક આ જોઈએ તો આ તમારા માટે છે ચોથો દાખલો મિત્રો ઓકે આ એક દાખલો તમને જાતે હોમવર્કમાં આપીએ છીએ હોમવર્કમાં જાતે કરજો કઈ રીતે કટિંગ્સ કરવું હોય તમે વિચારજો મિત્રો સરસ રીતે આનો જવાબ તમારે આપવાનો રહેશે ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો કે એના પછીનો નેક્સ્ટ દાખલાની અંદર મિત્રો ચોરસ છે ચોરસ મિત્રો આ રીતે તમને જોવા મળે છે આ રીતે મિત્રો તમારી સામે એક ચોરસ જોવા મળે મિત્રો સરસ રીતે અહીં ચોરસ છે ઓકે હવે પેલું કામ ચોરસ હવે બીજું જો મિત્રો ચોરસની અંદર શું જોવા મળે તો વચ્ચેથી આપણે અહીંયાથી આપણે બેન્ડ કરીએ છીએ એટલે અહીંયાથી મિત્રો આ રીતે કટિંગ કરીએ છીએ એટલે આપણી સામે મિત્રો આવો એક ભાગ જોવા મળે ઓકે હવે એ ભાગને પણ અહીંયાથી મિત્રો વાળી અને આમ કટિંગ કરીએ ઓકે એટલે આપણી સામે મિત્રો આવો એક ભાગ જોવા મળે છે અહીંયા જોઈ શકો છો અહીંયા મિત્રો આપણે કટ આપી અહીંયા આપણે કટ આપી એટલે એ કટ મિત્રો જ્યારે ખુલશે મિત્રો આ જ્યારે ખૂલે તો અહીંયા પણ અહીંયા પણ ચિત્ર નીકળશે ઓકે અહીંયા આ રીતે ચિત્ર થશે ઓકે અને અહીંયા આ રીતે ચિત્ર બનશે પછી આખું ખુલશે એટલે આ આ રીતે એટલે કંઈક આ રીતે ચિત્ર મિત્રો અહીંયા જોવા મળશે ખૂણાનું ઓકે તો હવે તમને મિત્રો મારે એ સમજાવવું છે કે પ્રશ્ન ચિત્રના આધારે પહેલી વસ્તુ આપણે એ સમજી લઈએ ખોટા જવાબોને દૂર કરવા હોય મિત્રો તો કંઈક પહેલાં તો આ જે ચિત્રના આધારે જો આપણે હાલીએ તો સી અને ડી તો ક્યાંય આવતું નથી મિત્રો સી અને ડી મિત્રો અહીં કટ પડે છે અને અહીંયા મિત્રો જે કટ છે એ ખૂણા સુધી ગઈ નથી અહીંયા મિત્રો અહીંયા જોઈ શકો છો ખૂણા સુધી ગઈ છે માટે આપણો જવાબ છે મિત્રો શું આવશે બી તરફ જાય છે ને બી સાચો છો આપણે નહીં તમે અહીંયા મિત્રો તમે આ રીતે તમે કરો તો પણ તમને ખ્યાલ આવી જશે ઓકે આ ઓકે આ રીતે ચિત્ર અહીંયા બને છે ઓકે મિત્રો તો સરસ આવા જ ક્વેશ્ચન તમને વધારે પ્રેક્ટિસ કરો બુકની અંદર મિત્રો આપણે શો આકૃતિ આપી છે ઓકે અને કાગળ કટિંગની તમારે ટેસ્ટ જોતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક કે તમે એની ટેસ્ટ પણ એક આપજો જેથી કરીને તમને વધારે અવાજ મહાવરા થાય હવે મિત્રો આ પણ સરસ દાખલો છે અહીંયા મિત્રો સીધો કાગળ છે મિત્રો અહીંથી બેન્ડ વાયર એટલે આવું બને છે ને અહીંયાથી મિત્રો જ્યારે આવો ભાગ આપણી સામે હોય મિત્રો આ રીતે આ ચોરસનો ટુકડો અહીંયા છે ને એમાં આપણે અહીંયા કટ મારી મિત્રો અહીંયાથી અહીંયા સુધી તો મિત્રો આ બધી જ વસ્તુ કટને કારણે થાય છે અને અહીંયા મિત્રો અહીંયાથી મિત્રો અહીંયા આપણે શું કર્યું અહીંયા બીજી કટ આપી એટલે આ ભાગ નીકળી જાય ઓકે એટલે જ્યારે ખુલશે એટલે મિત્રો આ આવું કંઈક ચોરસ બનતો હશે મિત્રો અહીંયા અંદરની સાઈડ આવી રીતે ચોરસ બને અને આ જ્યારે ખુલશે એટલે આ રીતે મિત્રો અહીંયા મિત્રો આ રીતે કાંઈક તમારી સામે આકૃતિ ખુલશે તો અંદરની સાઈડ આવી રીતે આકૃતિ બનતી હોય તો પેલી વસ્તુ ચોરસ કેવું બને છે તો એના આધારે મિત્રો જે આ ચોરસ બને છે ને એ ચોરસ અંદરનો ચોરસ જો આ રીતે બનતો હોય એવી આકૃતિ હશે તો મિત્રો અહીંયા છે ચોરસ કેવો છે આ રીતનો છે આવા આવો નથી તો આ પણ જવાબ નથી ઓકે અહીંયા છે પણ ઊભી રીતે છે અહીંયા આડી રીતે આ પણ નથી હવે બી અને ડી તો બી બીની અંદર મિત્રો જે આકૃતિ મિત્રો આપણી સ્લીપિંગ મોડમાં છે ઊભી નથી એટલે આ રીતે સ્લીપિંગવાળી આકૃતિ હોય તો આપણો જવાબ બનશે ડી ખાસ મિત્રો આપણો જવાબ બને છે ડી ઓકે તો એવી જ તમારો એક હોમવર્કમાં તમારી જાતે મિત્રો આ દાખલો કરવાનો રહેશે ઓકે આવા કાગળ કટિંગ થોડીક વધારે પ્રેક્ટિસ કરો મિત્રો તમને કાગળ આપેલો છે આ રીતે સીધો કાગળ નથી આ રીતે કાગળની ચોરસ ચોરસની પોઝિશન મિત્રો કઈ રીતની છે આ રીતની છે ઓકે તો આ રીતે જયારે કાગળ હોય ત્યારે મિત્રો આપણે શું કરવાનું છે એ ખાસ આપણે સમજવાનું છે મિત્રો ખાસ અહીંયા અહીંયાથી પછી મિત્રો અહીંયા બેન્ડ વાળીએ છે ને પછી અહીંયાથી જે વધેલો ભાગ છે એ અહીંયા આપણે વાર્યો અને અહીં અહીંયા પછી મિત્રો અહીંયા બે ટપકા કર્યા અને અહીંયાથી ગોલાય આપણે આપી હવે આ જે ભાગ છે મિત્રો ક્યાં જશે ઉપરની સાઈડ જશે અહીંયાથી મિત્રો ખોલશે એટલે આ ભાગ આપણે પહેલાં ખોલવાનો છે મિત્રો આ બાજુનો આ બાજુ ખુલશે પછી આ બાજુ પછી ચોરસ નીચે ખુલશે હવે જો મિત્રો લોજિકલી વિચારીએ ત્યારે અહીંયા છે મિત્રો ખાસ અહીંયા આપણે છે મિત્રો કઈ રીતે તો અહીંયા આ આ રીતે આકૃતિ પડતી હોય ઓકેને અહીંયા બે ટપકા આવતા હોય મિત્રો અહીંયા આપણે બે ટપકા આવતા હશે ઓકે અને એવી જ અહીંયા આકૃતિ બને છે તો મિત્રો આવી જ્યારે આકૃતિ અહીં બે ટપકાવાળી તો આ તો એ તો જવાબમાં છે નહીં ઓકે અહીંયા મિત્રો ચાર ટપકા પડે છે ચાર નહીં આવે અહીંયા બે અહીંયા છે તો બે આ બાજુ બે આ બાજુમાં અહીંયા એક એકબીજો આવશે અહીંયા આવશે પછી એની બાજુમાં ટોટલ બ બે ટપકા મિત્રો બનતા જશે ચાર નહીં ટોટલ આઠ ટપકા હશે એટલે આ પણ જવાબ નથી હવે લોજિકલી જો વિચારીએ તો આપણો જવાબ શું બનશે એ અને મિત્રો એ અને બી તો જવાબ છે જ નહીં ફાઇનલ છે આ આકૃતિનો જવાબ નથી આ પણ નથી હવે સી અને ડીમાં આપણે જોવાનું છે તો સી અને ડીની અંદર જો વિચાર કરીએ તો મિત્રો અહીંયા આ જે ગોલાઈ આપે છે એ ગોલાઈ અંદરની સાઈડ છે પણ એ અહીંયા આવે ઉપરની સાઈડ કાગળ મિત્રો કેવો છે આનો કાગળ જો કાગળની પોઝિશન કઈ રીતની છે આ રીતની કાગળની પોઝિશન આપેલી છે આમાં ચોરસ છે મિત્રો ઓકે તો આપણો જવાબ બનશે સી તો આ રીતે કાગળ કટિંગ્સ થોડુંક પ્રેક્ટિસ કરવાની રહેશે મિત્રો તમારે આપણ મિત્રો આ બધી વસ્તુ શું છે કેવા વિડીયોના માધ્યમથી હું તમને હિન્ટ આપી શકું વિડીયોથી તમને થોડીક સમજ આપી શકીએ છીએ અને જવાબ કઈ રીતે ગોતવાય એની તમને ટ્રીક આપી શકીએ ખરેખર રિયલ તો તમારે આ લોજિક તમારે પરીક્ષા વખતે તમારે જ વિચારવાનું છે ને એના માટે તમારે પહેલાં કાગળ અને કાતર કાગળ અને કાતર જો હથિયાર હાથમાં લઈ અને તમે એક બે વખત કાટિંગ કરો બધા દાખલા ફરીવાર કરો તમે જાતે આજના વિડીયોના દસ પ્રશ્નો આપણે સમજેલા છે દસે દસ ને તમે કાગળ કટિંગ કાતરથી કાપો અને પછી વિચારો મિત્રો આ ત્રિકોણ લીધો છે અહીં ત્રિકોણ ઓકે આ ત્રિકોણ છે અહીંયા બે ને વાયરું અહીંયાથી મિત્રો વચ્ચેથી આપણે શું કરીએ આ બાજુ વારીએ એટલે આપણી પાસે આ રીતનો ત્રિકોણ બને છે આ રીતે ત્રિકોણ બને ઓકે પછી મિત્રો આ જે ભાગ છે એને આપણે ક્યાં વાયર આ સાઈડ વારી દીધું અહીંથી દેખાય છે અહીંથી આપણે આ બાજુ વારીએ હવે અહીંયા કટ મારીએ ગોળ મારીએ એટલે આ ગોળ આ બાજુ ખુલશે એટલે ગોળ ક્યાં આવશે વચ્ચેની સાઈડમાં ગોળ બનશે મિત્રો અહીંયા વિચારી લેશો તો તમને ખાસ કહીએ મિત્રો એ જવાબ ક્યારેય નહીં બને બી પણ નહીં બને મિત્રો એ આ રીતે પોઝિશનમાં છે અને અહીંયા મિત્રો અર્ધ વર્તુળ છે ઓકે એ ને બી નહીં બને હવે જવાબ કયો હશે મિત્રો કા સી હોય ડી હોય બે આપણી પાસે ઓપ્શન રહેશે ઓકે પણ અહીંયા મિત્રો જો તમે જોશો તો અહીંયા આ જે કટ કર્યું છે એ કટ જ્યારે મિત્રો આમ ખુલશે જ્યારે ખુલવામાં મિત્રો અહીંયાથી કટ અહીંયા તમે કટ મારેલી હોય અને આ જે ભાગ આમ ખુલે એટલે આ જે આકૃતિ બને છે આ સી એ ટાઈપ મિત્રો આ ટાઈપ નહીં બને સી ટાઈપ કારણ કે અહીંથી પાછો મિત્રો આ બાજુ બનશે એટલે બે આવા ટુકડા મિત્રો અહીંયાથી આમ 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 કરી અને મિત્રો વળી પાછું નીચે આમ 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 એટલે પછી મિત્રો આ રીતે ચોરસ બનશે અહીંયા અહીંયા મિત્રો તમે જોઈ શકશો આ ટૂટક ટૂટક રેખા આપણે દોરીએ છીએ ઓકે જેને આ ભાગ આમ ખુલશે એટલે અહીંયાથી આ રીતે આકૃતિ બે એક અને બે માટે જવાબ સી બને છે મિત્રો આવા જ પ્રશ્ન વધારે પ્રેક્ટિસ કરજો હું તમને ખાસ કહું છું પ્રેક્ટિસ કરશો તો જ મિત્રો તમને આવડશે ઓકે આ એક દાખલો તમારા માટે મિત્રો હોમવર્કમાં આપું છું ઓકે ન સમજાય તો મને કહેજો તો નેક્સ્ટ વિડીયોમાં હું આપણે લઈ લેશું આનો દાખલો તમારે મિત્રો જવાબ આપવાનો રહેશે થોડોક અઘરો લાગે પણ કાગળ અને પંચકોણ દોરો મિત્રો પંચકોણ કરી અને જાતે કાગળ કાપો કાગળ કાપો કાતર વડે અને આકૃતિ માટે થોડોક મગજ લાવો અને જો મેં તમને કીધું જે ખોટા જવાબો દૂર કરતાં તમને આવી જે ખોટા જવાબો છે એ જવાબોને કાઢી નાખો તો તમે આરામથી જવાબની નજીક જઈ શકશો ઓકે તો એ પણ તમે એપ્લાય કરી શકો છો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો શેર કરો અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો ખાસ અમે તમારા માટે નવા નવા રોજ વિડીયોના માધ્યમથી તમને કંઈક કંઈક આપવાનો પ્રયાસ કરશું તો અપેક્ષા જ્ઞાન જ્ઞાનકી યુટ્યુબ ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી લો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવી અપડેટ મળી જાય મિત્રો બધી બુક મિત્રો બુક છે વન અને બુક ટુ બંને હાજર છે અને મોડલ પેપર પ્લસ મોડલ પેપર એક વીસ મોડલ પેપર આપના માટે બનાવેલા એ પણ હાજર છે બધું જ સાહિત્ય આપના માટે તૈયાર છે તો બસ મહેનત આપને કરવાની છે ઓકે કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજ કરજો કોલ નહીં મિત્રો હમણાં થોડોક હું બિઝી છું એટલે કોલ ઉપાડવાની હું ના પાડું છું એટલે જ મેં ગ્રુપમાં પણ મેસેજ કર્યો છે ખોટા કોલ ન કરો અને ખાસ મિત્રો બાળકોએ જે બાળકોએ દાખલો નથી આવડતો એટલે સીધો સ્ક્રીન ફોટો પાડી અને મને મોકલવા આ ખોટી રીત છે મિત્રો આ રીત તમારી વ્યાજબી નથી ઓકે તમે જાતે કરો ન આવડે તો આપણે વીકમાં એક દિવસ રાખશું પણ રોજ રોજ હું મેસેજનો જવાબ આપીશ નહીં કોલમાં પણ મિત્રો બાળકોને જવાબ નહીં આપીએ કેમકે બહુ ડિસ્ટર્બ થાય છે આપણે ઓકે આ જે વસ્તુ ફ્રી મળે છે એ ફ્રીનો મિત્રો તમે દુરુપયોગ ન કરો અમારા તરફથી અમે જે સાહિત્ય આપીએ છીએ તો થોડું મગજ કશો તો જ તમને આવડે બધું તૈયાર આપી દે મિત્રો વિડીયોની અંદર મિત્રો અમે આ જે આ સાત સાતસો જે વિડીયો છે વિડીયોમાં બુકનો એક પણ દાખલો આપણે કરાવ્યો નથી મિત્રો એ દાખલા થઈ શકે પણ તમારા માટે રાખ્યા છે મને ગણતા ના આવડે એવું નથી પણ તમારા માટે છે પ્રેક્ટિસ કરશો તો થોડી ઘણું મગજ કશું ન આવડે તમે બેઠા છે ઓકે લાસ્ટમાં આપણે ફરી મળીએ બધા બાળકોને અત્યારથી શુભકામના પાસ બી જય હિન્દ જય ભારત જય હિન્દ દ્વારિકાધીશ